સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા બાલની રસોઈમાં. આજે આપણે બનાવીશું ડુંગળી અને સેવનું બે અલગ અલગ રાયતા. આ રાયતાને તમે શીતળા સાતરમાંથી બનાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને તમે તીખી પૂરી, તીખા ઢેબરા અથવા થેપલા સાથે ખાઈ શકો છો. આ રાયતાને શીતળા સાતરમાંથી દિવસે બનાવવામાં આવે છે. તો આ રીતે બે અલગ અલગ રાયતા મેં બનાવીને તૈયાર કર્યા છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો રાયતું બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક પાટલી લઈ લઈશું, એની ઉપર આપણે બે ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. તો આને આપણે એકદમ ઝીણી વાટી લઈશું વેલણની મદદથી. અહીંયા રાયતો આપણે એકદમ જૂની રીતે આપણે બનાવવાના છીએ. મારા સાસુ દર વખતે આ રીતે રાયતું બનાવે છે, એ રીતે હું તમને બનાવીને બતાવીશ. તો આ રીતે રાઈને એકદમ ઝીણી ક્રશ કરીને રાયતામાં એડ કરે છે, જેની રાઈની સરસ મજાની તીખાશી એમાં આવે છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે રાઈને આપણે એકદમ ઝીણી વેલણની મદદથી ક્રશ કરી લઈશું. આપણી રાઈ સરસ રીતે વટાઈ ગઈ છે. તો આને આપણે એક ડીશમાં લઈ લેશું. આ રીતે એકદમ ઝીણો હુકો કરી લેવાનો છે. આપણે મિક્સરમાં કે ખાંડળીમાં નથી ખાંડવાનો, તો એનો સ્વાદ સારો નહીં આવે. આ રીતે આપણે વાટીને જ ઉપયોગ કરવાનો છે. રાઈ આપણી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. તો મેઇન સ્વાદ રાયતામાં આ રાઈનો જ આવે છે. આ રીતે એકવાર એડ કરશો ને તમારું રાયતું ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. રાયતું બનાવવાની શરૂઆત કરી લઈએ. તો રાયતું બનાવવા માટે મેં અહીંયા એક કપ દહીં લઈ લીધું છે, મેં ઘરનું મેળવી લીધું છે. તો દહીંને થોડુંક આપણે ફેંટી લઈશું, જેથી કરીને જે મોટા દહીંના ખોદા હોય એ બધા ભાંગી જાય. તો આ રીતે થોડુંક આપણે ફેંટી લેવાનું છે. હવે માં આપણે મસાલા એડ કરવાના છે. તો અહીં અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા મારું મરચું તીખું છે એટલે હું અડધી ચમચી એડ કરું છું, પછી તમારે તીખાશ પ્રમાણે લઈ લેવાનું. એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરું છું, અડધી ચમચી હું ચાટ મસાલો એડ કરું છું, અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. તો ચાટ મસાલામાં પણ મીઠું હોય છે, તો આપણે ધ્યાન દઈને એડ કરવાનું. તો અહીં અમે સ્વાદ મુજબ મીઠું લઈ લીધું છે. તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં મેઇન વસ્તુ છે આપણું રાઈને જે આપણે ક્રશ કરી હતી એ. તો અહીંયા એક ચમચી હું એડ કરું છું. અને અહીંયા મેં સેવ લીધી છે, જે 5 રૂપિયાના પેકેટમાં આવે છે, એ અડધી વાટકી લઈ લીધી છે, એ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા એક કપ દહીંમાં મેં અડધા કપ જેટલી સેવ એડ કરી છે. આની જગ્યાએ તમે ગાંઠિયા અથવા કળી જે આવે છે, ગાંઠિયા કળી, એનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે એકવાર બનાવશો ને તે બધાને ખૂબ જ પસંદ આવશે. આપણું રાયતું તૈયાર છે. આપણે એને એક વાટકામાં સર્વ કરી લઈશું. બાળકોને પણ આ રીતે બનાવીને આપશો ને તો પણ ખૂબ જ પસંદ આવશે. જ્યારે ઘરમાં શાક ન હોય ત્યારે પણ આવી રીતે બનાવીને તમે ખાઈ શકો છો. હવે ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરી લઈશું દેખાવ માટે. તો તૈયાર છે આપણું સરસ મજાનું દહીં અને સેવનું રાયતું. તો આપણે બીજું રાયતું બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે ડુંગળીનું રાયતું બનાવીશું. તો એના માટે આપણે એક કપ બીજું દહીં લઈ લીધું છે. હવે એમાં આપણે મસાલા એડ કરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણાજીરું પાવડર, અને અહીંયા આપણે જે ક્રશ કરેલી રાઈ છે એડ કરી લઈશું.
અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં મેં એક ઝીણી ડુંગળી કાપીને લઈ લીધી છે, આ રીતે ઝીણી કટ કરી લીધી છે, એ એડ કરી લઈશું. આ ડુંગળીનું રાયતું પણ એકદમ ખાવામાં ખૂબ જ મજા આવશે. ડુંગળીને સરસ રીતે આપણે દહીંમાં મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણે દહીં અને ડુંગળીનું રાયતું, તો એને આપણે બાઉલમાં સર્વ કરી લઈશું. હવે ઉપરથી થોડોક ચાટ મસાલો અને થોડુંક લાલ મરચું પાવડર આપણે એડ કરી લઈશું. તો તૈયાર છે આપણું ડુંગળીનું રાયતું. તૈયાર છે બે આપણા અલગ અલગ ડુંગળી અને સેવનું રાયતું. આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બાળકોને તથા મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. અને સાતમના દિવસે આ રીતે તમે બનાવીને ખાશો તો તીખા ઢેબરા અને થેપલા હોય જ છે આપણે, તો એની સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.